નવાબ મલિક અને દેવેન્દ્ર ફડણવીસ એકબીજા પર સામ સામે મોટા આરોપો લગાવી રહ્યા છે મહારાષ્ટ્રની રાજનીતિ માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે મહારાષ્ટ્રના લઘુમતી કલ્યાણ મંત્રી નવાબ મલિક અને પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસે એકબીજા પર મોટા આરોપો લગાવ્યા છે ફડણવીસે મંગળવારે કહ્યું કે મલિકે મુંબઈમાં બોમ્બ બ્લાસ્ટ કરનારાઓ પાસેથી જમીન ખરીદી છે આ આરોપ પછી મલિકે કહ્યું ફડણવીસ કોઈ ધડાકો કરી શક્યા નથી હું બુધવારે તેમના અંડરવર્લ્ડ કનેક્શનનો હાઇડ્રોજન બોમ્બ વિસ્ફોટ કરીશ બુધવારે સવારે મલિકે તેના સોશિયલ મીડિયા પેજ પર લખ્યું તેમની ઊંઘ ઉડી ગઈ છે હવે તેમની શાંતિ ગુમાવવાનો વારો આવ્યો છે આજે સવારે દસ વાગે મળીશું અગાઉ મંગળવારે કેટલાક કાગળો બતાવતા પૂર્વ સીએમએ દાવો કર્યો હતો કે સોળ વર્ષ પહેલાં મલિકે દાઉદના બે સાગરીતો સાથે એલ એસ રોડ પર ત્રણ પોઈન્ટ પાંચ કરોડની જમીનનો સોદો માત્ર વીસ લાખ રૂપિયામાં કર્યો હતો આ બંને ઓપરેટિવને સિરિયલ બ્લાસ્ટ કેસમાં સજા સંભળાવવામાં આવી હતી